નમસ્તે હું જેસિકા ક્વેસ્ટ લાયન્સ ઓર્ગેનાઇઝેશનમાંથી આજના વેબિનારમાં આપ સૌને આવકારું છું આજનો જે વેબિનાર છે એનો વિષય છે કમ્પ્યુટેશનલ થિન્કિંગ એટલે કે ગાણિતિક વિચારસરણી ચાલો આપણે સમજીએ કમ્પ્યુટેશનલ થિંકિંગ શું છે શું તમે ક્યારે આ શબ્દ પહેલાં સાંભળ્યો છે કે કમ્પ્યુટેશનલ થિંકિંગ કે ગાણિતિક વિચારસરણી કોમ્પિટિશનલ થિંકિંગ એ એક પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યાનો ઉકેલ કરવા માટેની છે કૌશલ્ય છે હવે આપણે એક એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કે માનો તમારી પાસે ગંદા મોટું તગારું છે ડોલ છે જેની અંદર ઘણા બધા ગંદા કપડા પડ્યા છે અને તમારી સમસ્યા છે કે તમારે આ કપડાને ચોખ્ખા કરવાના છે તો તમે અત્યારે જયારે વિચારશો કે આ જે સમસ્યા છે એનું સોલ્યુશન શું એનું સમાધાન શું છે તો પહેલું વિચાર આવશે કે કપડાને આપણે ચોખ્ખા કરવા એ કપડાને ધોઈ નાખવા એ જ આપણા દિમાગમાં આપણા મગજમાં પહેલો વિચાર એ જ આવે છે પણ જ્યારે 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 આપણે આપણે એને ગાણિતિક જે છે એને સમજીએ છીએ ત્યારે આપણને ઘણા બધા બીજા પણ એના મુદ્દાઓ દેખાય છે તો આપણે સમજીએ કે એ કયા કયા મુદ્દાઓ છે તો પહેલો મુદ્દો છે કે તમે તો પહેલા કપડાને ધોશો બીજું છે કે કપડાને તમારે સુકવવા પડશે અને ત્રીજું છે કે કપડાને તમારે વાળીને પણ મૂકવાના છે તો હવે તમને ખ્યાલ આવ્યો કે પહેલા આપણી એક સમસ્યા હતી કે કપડાને આપણે કરવા છે પણ કરવાની જ્યારે આપણે અલગ અલગ રીતે વિચાર્યું ત્યારે એક નાના નાના મુદ્દાઓને રાખ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે ત્રણ પદ્ધતિ કરવાની છે એક તો પહેલા કપડાને ધોવાના છે ત્યારબાદ કપડાને આપણે તાપમાં સુકવીશું પણ અને ત્યારબાદ આપણે કપડાને વાળીને મૂકવાના છે હજુ પણ આપણે એને અલગ અલગ નાના નાના ભાગોમાં વિભાજીત કરીએ તો હજુ પણ આપણા દિમાગમાં એક અલગ વિચાર આવશે કે જ્યારે કપડા ધોવાની વાત કરીએ છીએ તો કપડાને કેવી રીતે ધોઈશું એ પહેલો પ્રશ્ન છે તો કપડાને મશીનમાં ધોવાના છે કે પછી કપડાને આપણે હાથ વડે ધોવા માંગીએ છે તો ફરીથી એના બે એના સબ ટોપિક આવ્યા જેના ઉપર આપણે વિચાર્યું હવે તમે કલ્પના કરો કે જ્યારે આપણે કપડાં ધોવાની જે પદ્ધતિ જે છે એ પદ્ધતિને આપણે કોઈને સમજાવવી છે તો તમે કેવી રીતે સમજાવશો અને એના માટેના અલગ અલગ સ્ટેપ્સ કેવી રીતે લેશો તો એ જે આખી પ્રોસેસ છે એ તમને કેવી લાગે છે શું તમને લાગે છે કે એ અઘરું છે કે જ્યારે કોઈને સમજાવું છે કે મારે કપડાં ધોવાના છે તો એને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની જે પદ્ધતિ જે છે એ તમને કેવી લાગે છે તો કમ્પ્યુટેશનલ થિંકિંગ જે છે એ કમ્પ્યુટેશનલ થિંકિંગ આ જ વસ્તુ છે કમ્પ્યુટેશનલ થિંકિંગ ગાણિતિક વિચારસરણી એ શું છે કે જટિલ પ્રક્રિયાઓ જે છે એ જટિલ પ્રક્રિયાઓને કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષામાં રૂપાંતરિત કરે છે તો આગળનું જે આપણે ઉદાહરણ જોયું હતું કપડાં ધોવાનું એ કપડાં ધોવાનું ઉદાહરણ એક નાનું એક એક્ઝામ્પલ જે છે એ બેઝિક કમ્પ્યુટેશનલ થિંકિંગને સમજવા માટેનું ઉદાહરણ આપણે લીધું હતું તો જે અલગ અલગ કમ્પ્યુટરની જે ભાષાઓ છે કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષાઓ જે છે એમાં સ્ક્રેચ છે પાયથન છે જાવા છે આ બધી અલગ અલગ કમ્પ્યુટરની ભાષાઓ છે અને કમ્પ્યુટેશનલ થિંકિંગ જે સ્ટેપ બાય સ્ટેપ સૂચિ બનાવે છે પ્રોબ્લેમ સોલ્વિંગ કરે છે એ આ જ વસ્તુ કરે છે તો જેમ આગળ અગાઉ વાત કરી કે કમ્પ્યુટેશનલ થિંકિંગ તો કોમ્પ્યુટેશનલ થિંકિંગના ચાર ઘટકો છે પહેલું તો છે કે ડીકમ્પોઝિશન એટલે સમસ્યા જે છે એ સમસ્યાનું નાના નાના ભાગોમાં નાના નાના બીજી સમસ્યાઓમાં વિભાજીત કરવું જેમ કે આપણે આગળ જોયું ઉદાહરણ કે કપડા ધોવાના છે પણ કપડા કેવી રીતે વિઘટન કર્યું તું ત્યાં બીજું હતું પેટર્નને ફોલો કરવું સમાનતાને અનુસરવું ત્રીજું છે એબ્સ્ટ્રેક્શન એટલે કે અમૂર્ત વિચારણા અને ચોથા નંબરનું છે એલ્ગોરિધમિક થિંકિંગ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ સૂચિ તો આ ચાર વિભાગ છે એ કમ્પિટેશનલ થિંકિંગના ચાર ઘટકો છે અને આપણે જે પણ સમસ્યાનો ઉકેલ લાવીએ છીએ એ સમસ્યાનો ઉકેલ કમ્પ્યુટેશનલ થિંકિંગના ચાર ઘટકોમાંથી પસાર થાય છે કમ્પ્યુટેશનલ થિંકિંગના ચાર ઘટકો શું છે આપણે એક વખત સમજીએ તો ડી જેમ હમણાં વાત કરીએ એમ કે સમસ્યા જે છે એને નાના નાના ભાગોમાં આપણે વિભાજિત કરીએ છીએ બીજું છે પેટર્ન રેકોગ્નિશન એટલે કે જેટલી પણ આ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ વચ્ચેની એક સમાન વસ્તુ કઈ છે સમાન પેટર્ન કઈ છે એનું જોડાણ શું છે એ આપણે શોધીએ છીએ કે એક સમાન વસ્તુ જે આપણને આ દરેક જે ના સમસ્યાઓ જે નાના નાના ભાગોમાં આપણે વિભાજીત કરી છે એ સમસ્યાઓ વચ્ચે કઈ એક સમાન વસ્તુ છે જે સરખી છે એને આપણે શોધવાની છે ત્યારબાદ આપણે એબસ્ટ્રેક્શન કરીશું એટલે અમૂર્ત વિચારણા કરીશું જેની અંદર જેટલી પણ સમસ્યાઓ આપણે આઈડેન્ટિફાઈ કરી હતી જેટલી પણ સમસ્યાઓ શોધી હતી એ સમસ્યાઓમાંથી જે જરૂર વગરની જે માહિતી છે એને આપણે કાઢી નાખીશું અને રિમૂવ કરી દઈશું જે આપણા પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આપણને મદદ નથી કરવાની તો એ બધી સમસ્યાઓને આપણે ત્યાં કાઢી નાખીએ છીએ અને ત્યારબાદ આવે છે એલ્ગોરિધમિક થિંકિંગ એલ્ગોરિધમિક થિંકિંગ એક એવી વસ્તુ છે જે સ્ટેપ બાય સ્ટેપ સૂચિ બતાવે છે જ્યારે આપણે કોઈને કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનું ગાઈડન્સ આપીએ છીએ ત્યારે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ વન કે તમારે કપડાંને ભેગા કરવા પડશે સ્ટેપ ટુ કપડાને તમારે આ રીતે પલાળવા પડશે તો આ એની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ જે સૂચિ છે એ સ્ટેપ બાય સ્ટેપ સૂચીને આપણે એલ્ગોરિધમિક થિંકિંગ કહીએ છીએ તો આ હતા કોમ્પુટિશનલ થિંકિંગના ચાર ઘટકો હવે આપણે જે પહેલા ઉદાહરણ લીધું હતું ચાર ઘટકોની વાત કરી ડિકમ્પોઝિશન પેટર્ન રેકોગ્નિશન એબસ્ટ્રેકશન અને એલ્ગોરિધમિક થિંકિંગ તો એ ચાર વિભાગમાં આપણે કેવી રીતે જોઈએ છે તે સમજીએ તો પહેલું હતું કે કપડાને આપણે કેવી રીતે ધોવા છે કપડાને આપણે મશીન વડે ધોવા માંગીએ છીએ કે હાથ વડે ધોવા માગીએ છીએ તો અને કયા કપડામાં કેટલા ડાઘ છે કયા કપડામાં કેટલો કલર નીકળે છે તો એ પ્રમાણે આપણે જેટલા પણ કપડાં ભેગા કર્યા છે ધોવા માટે એ બધાને આપણે અલગ અલગ પાડીએ છીએ એનો અર્થ એ થાય કે આપણે સમસ્યાનું વિઘટન કરીએ છીએ સમસ્યાનું આપણે ડિકમ્પોઝિશન કરીએ છીએ તો સૌથી પહેલું આપણે કર્યું કે કયા કપડાં મશીન વડે ધોવા છે કયા કપડાં હાથ વડે ધોવા છે કયા કપડામાંથી કલર નીકળ્યા છે એ કપડાંને અલગ કર્યા છે કયા કપડાં વધારે ગંદા છે એને આપણે અલગ કર્યા છે અને એવી જ રીતે કયા કપડામાં કેટલો સાબુ વાપરવો અને કયા કપડામાં કેટલું પાણી વાપરવું આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે કપડાંને અલગ અલગ કર્યા છે બીજો સ્ટેપ જે છે એ હતો પેટર્ન રેકોગ્નિશન તો પેટર્ન રેકોગ્નિશન એટલે કે સમાનતા જોવી જે જેટલી પણ સમસ્યાઓ આપણી જે સમસ્યાઓનું જે વિઘટન કર્યું આપણે આગળના પાકમાં તો એની આપણે સમાનતા જોવી તો આપણું ઉદાહરણ હતું કે કપડાં ધોવાના છે કપડાને આપણે હવે એનું વિઘટન કરી દીધું છે આપણા જેટલી આપણી જે સમસ્યા છે કપડાં ધોવાને એનું વિઘટન કર્યું છે અને હવે આપણે એની વચ્ચેની સમાનતા જોઈએ છે તો સમાનતાની અંદર આપણે શું જોઈશું તો કપડાં ધોવાની પેટર્ન શું છે તો કપડાં ધોતી વખતે આપણે સાબુની જરૂર પડશે સાબુ નહીં હોય તો કદાચ પાવડરની જરૂર પડશે બ્રશની જરૂર પડશે પાણીની ખાસ જરૂર પડશે પાણી વગર આપણે કપડાં નહીં ધોઈ શકવાના તો પાણીની જરૂર પડશે કપડાં ધોવાઈ જાય પછી કપડાને આપણે સૂકવવા પડશે કપડાને સુકવવા માટે એને ખુલ્લા કરવા પડશે એને ક્લિપ લગાવવી પડશે જેથી કરીને ઉડી ના જાય અને તેવી જ રીતે કપડાને પછી વાળીને મૂકવા પડશે તો આ એક સમાનતા હતી આ બધી વસ્તુ આપણે આગળ જે ભાગ જોઈએ વિઘટન કરવા માટે જે અલગ અલગ કપડાને તારવ્યા હતા આપણે કે કલરવાળા વાળા કપડાં અલગ કર્યા હતા કે પછી જે કપડામાં વધારે મેલા હતા વધારે ગંદા હતા એ કપડાને અલગ કર્યા હતા પણ એ બધા કપડાં ભલે આપણે અલગ કર્યા પણ એ બધા વચ્ચેની જે સમાનતા છે એ તો આ જ છે કે કપડામાં ધોવા તો પડશે જ પાણીની પણ જરૂર પડશે બ્રશની પણ જરૂર પડશે સાબુ પાવડર એની જરૂર પડશે એને સુકવવા પડશે એ પણ પ્રોસેસ કરવાની છે અને એને વાળીને મૂકવા પડશે એ પણ પ્રોસેસ કરવાની છે તો આની સમાનતા થઈ સમસ્યાનું વિઘટન તો કર્યું પણ એની વચ્ચેની આપણે સમાનતા પણ અહીંયા જોઈ છે હવે ત્રીજા નંબરનો સ્ટેપ છે જે એબ્સ્ટ્રેક્શન એટલે કે જે સમસ્યા હતી એ સમસ્યાની અંદર આપણે જે વધારાની વસ્તુઓ છે એને આપણે હમણાં રિમૂવ કરી શકીએ કાઢી શકીએ તો આની અંદર વધારાની વસ્તુઓ શું પહેલા તો આપણે પસંદ કર્યું કે કપડાને આપણે હાથ વડે ધોવા છે તો હવે આપણે મશીનની જરૂર છે અહીંયા કે કપડાં ધોવાનું મશીન વોશિંગ મશીન જેને આપણે કહીએ છીએ એની જરૂર છે તો નથી તો વોશિંગ મશીનની ચિંતા કરવાની જરૂર નથી તો આપણે એબ્સ્ટ્રેક્શન જે છે અમૂર્ત વિચારણા જેની અંદર આપણે વધારાના ઘટકોને કાઢી રાખીએ છીએ રિમૂવ કરી દઈએ છીએ જેમાં આપણે આ વસ્તુને એબ્સ્ટ્રેક્ટ કરી શકીએ કે મશીનની જરૂર નથી સાથે સાથે આપણે બીજા જે વિચારો છે ફોર એક્ઝામ્પલ કે આપણે સાબુ છે પાવડર છે તો સાબુ પાવડર કઈ કંપનીના વાપરીએ છીએ એના વિશે પણ વિચાર કરવાની જરૂર નથી બ્રશ વાપરીએ છીએ તો બ્રશ કઈ કંપનીનો વાપરીએ છીએ એના વિશે પણ વિચાર કરવાની જરૂર નથી તો એ બધા જે વિચારો જે છે એ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે ત્રીજા ભાગમાં એક્સ્ટ્રેક કરી શકીએ એટલે કે આપણે એને કરી શકીએ અને આપણે કાઢી શકીએ કરવાની જરૂર નથી ચોથા કપડા ધોવાની સમસ્યા ધોવાની સમસ્યાનો જે ઉકેલ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર લખીશું વિગતવાર જણાવીશું એને આપણે એલ્બોરિધમિક થિંકિંગ કહીએ છીએ તો આ જે સ્ટેપ બાય સ્ટેપ સૂચિ જે છે સ્ટેપ બાય સ્ટેપ જે યાદી છે એને આપણે શું કહીએ છીએ તો એને આપણે કેવી રીતે લખી શકીએ તો સ્ટેપ વન થશે કે જ્યાં આપણે લખીશું કે કપડાને બધા ભેગા કરવા જે ગંદા કપડાં જે છે એ ગંદા કપડાને ભેગા કરવા સ્ટેપ ટુ શું થશે તો જે કપડાં જે છે એ કપડામાંથી હવે આપણે વિઘટન કરીએ છીએ અલગ અલગ કરીએ છીએ કપડાને કે જે કપડાં ગંદા છે જે કપડા વધારે મેલા છે ડાઘવાળા છે એને અલગ કરી દીધા હવે આપણે અલગ કરીએ છીએ જે કપડામાંથી કલર નીકળે એવો છે એ કપડાને આપણે અલગ કરી દઈએ છીએ અને બાકીના કપડાને ભેગા રાખીએ છે હવે આપણે કયા કપડાને પલાળવા છે તો પલાળવાના જે પ્રોસેસ છે એ આપણે હવે કરવાના છે તો એ સ્ટેપ થ્રી થઈ જશે તો આ રીતે આપણે સ્ટેપ વન ટુ લઈને જેટલા પણ સ્ટેપ્સ થાય છે જે સમસ્યાના ઉકેલ સુધી પહોંચાડે છે એ સમસ્યા ના ઉકેલની આખી આ પ્રોસેસને આપણે એલ્ગોરિધમિક થિંકિંગ કહીએ છીએ તો આ હતું કમ્પુટેશનલ થિંકિંગ થિંકિંગ થિંકિંગનું એક સામાન્ય ઉદાહરણ જે કપડાં ધોવાનું હતું એ લઈને આપણે સમજા થિંકિંગ ના ચાર ઘટકો તો કોમ્પુટેશનલ થિંકિંગ આમ જોવા જઈએ તો એ આખી એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની એક સ્કિલ છે એક કૌશલ્ય છે તો સમસ્યાને ઉકેલ કેવી રીતે કરવું એ આપણને કમ્પ્યુટેશનલ થિંકિંગ દ્વારા સમજમાં આવે છે અને કમ્પિટેશનલ થી બે કૌશલ્યનો વિકાસ થાય છે એક છે લોજિકલ થિંકિંગ એટલે કે તાર્કિક રીતે વિચારવું અને બીજું છે ક્રિટિકલ થિંકિંગ એટલે વિવેચનાત્મક વિચારસરણી આ બંને વસ્તુઓનો બાળકોનામાં વિકાસ થાય છે ચાલો થિંકિંગ થિંકિંગનું જે ઉદાહરણ આપણે કપડાં ધોવાનું સમજ્યા હતા એ સેમ ઉદાહરણને હવે આપણે એક વિડીયો દ્વારા સમજીએ તો આ જે વિડીયો જે છે એ વિડીયોની લિંક અમે તમારી સાથે શેર કરી દઈશું પણ આપણે સમજીએ કે આ જે સમસ્યા હતી આ વિડીયોની અંદર જે છોકરાની ગાડી ખરાબ થઈ ગઈ હતી તો એ સમસ્યાને કોમ્પિટિશનલ થિંકિંગ દ્વારા કેવી રીતે સોલ્વ કરે છે એ આપણે સમજીએ તો એ છોકરો જે છે એ વિચારે છે કે મારી ગાડી ખરાબ થઈ ગઈ છે તો એને પહેલાં તો એ પ્રોબ્લેમ વિશે વિચારે છે કે એની ગાડીમાં ક્યાં પ્રોબ્લેમ છે ક્યાં સમસ્યા છે એટલે સૌથી પહેલાં તો એ સમસ્યાનું વિઘટન કરે છે તો સમસ્યાનું વિઘટન કરતાં એને ખ્યાલ આવે છે કે એની જે ગાડી છે એની ગાડીમાં એક તો પહેલાં પંચર થઈ ગયું છે એક ખરાબી નીકળે છે અને બીજી ખરાબી નીકળે છે કે એની ગાડીમાં પેટ્રોલ નથી તો આ બે ખરાબી એનામાં એની ગાડીમાંથી એ એને ખ્યાલ આવે છે છે કે આ પ્રોબ્લેમ એટલે સમસ્યાનું વિઘટન કરે છે હવે એ વિચારે છે કે એની ગાડીમાં એના ત્યાંથી મતલબ એ જે સ્થળ પર અત્યારે ગાડી ખરાબ થઈ ગઈ છે એ સ્થળથી એને જે નેક્સ્ટ પેટ્રોલ પંપ જે છે એ પેટ્રોલ પંપ કેટલું કેટલું દૂર આવેલું છે તો એને ખ્યાલ આવે છે કે પેટ્રોલ પંપ જે છે એ એકદમ નજીક છે એટલે એને ખબર પડી કે હમણાં મારે જે મારી ગાડીમાં પેટ્રોલની જે સમસ્યા છે કે પેટ્રોલ પતી ગયું છે તો એને હમણાં સોલ્વ કરવાની જરૂર નથી એ તો નજીકમાં જ છે એટલે થોડું પેટ્રોલ પંપ તો એની ગાડીમાં છે કે ત્યાં જ ત્યાં સુધી જઈ અને એની સમસ્યાને એ સોલ્વ કરી દેશે પણ હવે એના સામે પહેલી સમસ્યા એ આવે છે કે એની જે ગાડી જે છે એનો ટાયર પંક્ચર છે તો હવે એને શું કરવાનું છે તો એના પહેલાના દિવસો યાદ કરે છે કે પહેલાં જ્યારે એની સાથે આવું થયું હતું ત્યારે એણે શું કર્યું હતું તો એણે એની અંદર એનું વિઘટન કર્યા બાદ હવે એની પેટર્ન એ જે સમાનતા જે છે એ સમાનતાને એ ઓળખે છે તો એની સાથે જ્યારે પહેલાં આવું થયું હતું ત્યારે એણે એના ટાયરને એણે રિપેર કર્યું હતું અને એના માટે એની પાસે જેટલા પણ જે સાધનો હોવા જોઈએ ટાયરને પંક્ચર કરવા ટાયરને બદલવા માટેના એ બધા સાધનો એની પાસે અવેલેબલ ગાડીમાં હતા તો એના મદદથી હવે એ શું કરે છે કે એની જે ટાયર જે છે એને બદલી કાઢે છે એની પાસે જે બીજું ટાયર અવેજીમાં હતું એ ટાયરને ત્યાં મૂકી દે છે તો આ એક સમાનતા એણે જોઈ કે એણે પહેલાં પહેલાં જ્યારે આ સમસ્યા થઈ હતી ત્યારે એણે કેવી રીતે એને સોલ્વ કરી હતી અને એના મદદથી હવે અત્યારે એ સમસ્યાનું એ સોલ્યુશન લાવે છે અને એબ્સ્ટ્રેક્શનમાં એ શું કરે છે તો એબસ્ટ્રેક્શનની અંદર એણે જોયું કે હમણાં એને પેટ્રોલ ભરા એને પેટ્રોલ ભરવાની જરૂર નહીં પડે પેટ્રોલ તો આગળ જઈને હવે ભરાઈ દેશે તો હમણાં એની ચિંતા કરવાનું છોડી દે છે અને ફોકસ એના ઉપર કરે છે ટાયરને પંક્ચર થયું છે એની જગ્યાએ બીજું ટાયર બદલવાની પ્રક્રિયા પર વધારે ફોકસ કરે છે અને એલ્ગોરિધમિક થિંકિંગ શું થશે તો એને જે આખી આ પ્રોસેસ કરી સમસ્યાને ઉકેલ કરવા માટેની એને સ્ટેપ બાય સ્ટેપ લખીને એ જણાવશે તો આ આખી એક પ્રોસેસ જે હતી એ સમસ્યાને સોલ્વ કરવા માટેની પ્રોસેસ હતી તો આ જે વિડિયો જે છે એ વિડીયોની અંદર ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે કમ્પ્યુટેશનલ થિંકિંગ શું છે અને કમ્પ્યુટેશનલ થિંકિંગના મદદથી ગાણિતિક વિચારસરણીના મદદથી વિદ્યાર્થીઓમાં કઈ સ્કિલનો વિકાસ થાય છે તો પ્રોબ્લમ સોલ્વિંગ સ્કિલ છે એક તો કોમ્પ્યુટેશનલ થિંકિંગ કે એના મદદથી આપણે કોઈ પણ સમસ્યા જે છે એ સમસ્યાનો ઉકેલ આસાનીથી લાવી શકીએ છીએ અને સાથે સાથે એના મદદથી લોજિકલ થિંકિંગ એટલે કે તાર્કિક વિચારસરણી અને ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ થાય છે આ વિડીયોની લિંક તમારી સાથે શેર કરવામાં આવશે એટલે તમે એક વખત એને જોઈ લેજો ફરીથી હવે આપણે એક વધુ ઉદાહરણ સાથે કમ્પ્યુટેશનલ થિંકિંગને આપણે સમજીએ તો પહેલું ઉદાહરણ આપણે જોયું હતું કે કમ્પ્યુટેશનલ થિંકિંગ જે છે એ કપડાં ધોવાની જે આખી પ્રોસેસ જે છે એને આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગના ચાર ઘટકોમાંથી આપણે પસાર કરી હતી અને હવે આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગના બીજું એક વિડીયો દ્વારા એક ઉદાહરણ જો કારને રિપેર કરવા માટેનું એની આપણે કોમ્પુટેશનલ થિંકિંગના ચાર ઘટકોમાંથી આપણે સમજ્યા અને હવે આપણે જોઈએ છે કે કોમ્પ્યુટેશનલ થિંકિંગમાં જે સેન્ડવિચ જે છે સેન્ડવિચ બનાવવાની પ્રોસેસ શું છે સેન્ડવિચ બનાવવાની જે પ્રક્રિયા જે છે એને કોમ્પ્યુટેશનલ થિંકિંગના ચાર ઘટકોમાંથી આપણે કેવી રીતે જોઈએ છે તો એ આપણે સમજીએ આપણું સમસ્યા હમણાં આપણે એવું વિચારી શકીએ કે સેન્ડવિચ જે છે એના ઉપર માખણ અને જામ લગાવવાની જે પ્રોસેસ છે એના કોમ્પિટિશનલ થિંકિંગના ચાર ઘટકોમાંથી આપણે પસાર કરવાના છે તો પહેલું તો આપણે જે છે એ વિઘટન ડિકમ્પોઝિશન તો સૌથી પહેલાં આપણે વિઘટનની અંદર આપણે શું કરીશું તો વિઘટનની અંદર આપણી જે સમસ્યા મોટી જે છે કે આપણે બ્રેડ પર બટર અને જામ લગાડવાનું છે તો એ પ્રોસેસને આપણે પહેલા નાના નાના ભાગોમાં વિભાજિત કરી દઈશું તો નાના નાના ભાગોમાં વિભાજિત કરતા આપણે સૌથી પહેલા આપણે કલેક્ટ કરીશું બ્રેડ જે સ્લાઇસ જે છે એને આપણે કલેક્ટ કરીશું ત્યારબાદ આપણે બટરની જરૂર પડશે માખણની જરૂર પડશે એટલે માખણને આપણે સાઈડ પર લઈ દઈશું ત્યારબાદ આપણે જામ લગાવવાની જરૂર પડશે તો જામને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને આ બધી બધી જે વસ્તુ છે એ એ વસ્તુને આપણે એક જગ્યાએ કલેક્ટ કરી છે એટલે કે આપણી એ જે મેઇન સમસ્યા હતી કે આપણે સેન્ડવીચ બનાવવાની છે સેન્ડવીચ બનાવવાની પ્રક્રિયાને આપણે નાના નાના ભાગોમાં વિભાજીત કરી તો આ હતું ડિકમ્પોઝિશન એટલે કે વિઘટન હવે આપણે પેટર્ન રેકોગ્નિશનને જોઈએ તો પેટર્ન રેકોગ્નેશન એટલે કે સમાનતાને આપણે ઓળખવાની છે તો જેમ કે બટર જે હતું બટરને જામ આપણે જે લગાવવાના છીએ લગાવવાની પ્રોસેસ શું છે તો એ સમાન છે બરાબર બટરને પણ આપણે સ્લાઇસમાં આ રીતે પકડી અને પછી એ કરીશું અને એવી જ રીતે તમે જે રીતે સેન્ડવીચ પર બટરને જામને ભેગું કરો છો એ પ્રક્રિયા પણ સેમ જ છે તો આ જે પેટર્ન રેકોગ્નિશન જે છે બરાબર એ સમાનતાને ઓળખવાની છે કે આપણે બટર લગાવવાનું છે જામ જે પ્રોસેસ છે શું છે તો સ્લાઇસને પછી ભેગી કરવી પડશે તો આખી પ્રોસેસ છે સેન્ડવિચ બનાવવા માટે હવે આપણે સમજીએ કે એબ્સ્ટ્રેક્શન તો એબ્સ્ટ્રેક્શન શું છે આની અંદર આ જે સેન્ડવીચ અને બ્રેડ બનાવવા સેન્ડવિચ બનાવવાની જે પ્રોસેસ છે એની અંદર એબસ્ટ્રેકશન એ છે કે જ્યારે તમે એની ચિંતા કરતા નથી કે તમારે કઈ બ્રેડ કઈ બ્રેડ કઈ કંપનીની બ્રેડ તમે વાપરશો કઈ કંપનીનું જામ વાપરવાના છો કઈ કંપનીનું તમે માખણ બટર વાપરવાના છો તો એની ચિંતા કરવાની જરૂર નથી તો એ બધી વસ્તુઓને જ્યારે તમે કાઢી નાખો છો તમારા પ્રોસેસની અંદરથી ત્યારે તમે કોઈ એક વસ્તુ ઉપર ફોકસ કરી શકો છો જેના ઉપર જે જે તમારે સેન્ડવીચ બનાવવાની છે તેના ઉપર તો હમણાં એબસ્ટ્રેક્શન એટલે કે જે અમૂર્ત વિચારણા જે વધારાને મહત્વપૂર્ણની જે વિગત છે એના ઉપર જ ધ્યાન આપીશું આપણે અને જે વધારાની બિનજરૂરી બાબતો છે એને આપણે કાઢી નાખીશું અને આપણે રિમૂવ કરીશું હવે આપણે સમજીએ કે એની અંદર એલ્ગોરિધમિક થિંકિંગ કેવી રીતે થાય છે તો એલ્ગોરિધમિક થિંકિંગ એ શું છે કે સ્ટેપ બાય સ્ટેપ એક સૂચિ છે સ્ટેપ બાય સ્ટેપ એક યાદી છે તો સેન્ડવિચ બનાવવાની જે પ્રોસેસ હતી એ સેન્ડવીચ બનાવવાની પ્રોસેસમાં આપણે માખણને જામ લગાડવાનું છે બંને સ્લાઇસને ભેગી કરવાની છે તો આખી આખી પ્રોસેસ જે છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર આપણે એની યાદી બનાવીશું ફોર એક્ઝામ્પલ કે સ્ટેપ વન થશે કે જેની અંદર આપણે લખીશું કે આ જે પ્રોસેસ હતી એમાં આપણે પહેલાં તો બ્રેડને કલેક્ટ કરીશું જે સ્લાઇસ છે બ્રેડની સ્લાઇસ એને આપણે કલેક્ટ કરવાના છે ત્યારબાદ સ્ટેપ ટુ થશે કે બ્રેડ બ્રેડની ઉપર આપણે માખણને લગાડીશું ત્યારબાદ સ્ટેપ થ્રી થશે કે જે બીજા નંબરની જે બ્રેડ છે એના ઉપર આપણે જામ લગાડીશું અને સ્ટેપ ફોર થશે કે આ બંને જે સ્લાઇસ છે બ્રેડની સ્લાઇસ એને આપણે ભેગી કરી દઈશું અને એક સેન્ડવીચ બની જશે તો આપણે આ જે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ જે સ્ટેપ બાય સ્ટેપ જે યાદી બનાવીએ છીએ એને આપણે એલ્ગોરિધમિક થિંકિંગ કહીએ છીએ તો આપણે એક ત્રીજું પણ એક સરસ ઉદાહરણ જોઈ લીધું કે આપણે સેન્ડવિચ બનાવવાની જે પ્રોસેસ છે એને કમ્પ્યુટેશનલ થિંકિંગના ચાર ઘટકોમાં કેવી રીતે જોઈએ છે તો આમ કમ્પ્યુટેશનલ થિંકિંગ એ શું છે એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની એક સ્કિલ છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનું એક કૌશલ્ય છે અને આ કૌશલ્યના વિકાસથી લોજિકલ થિંકિંગ અને વિવેચનાત્મક વિચારસરણી જે વિચારસરણી જે છે એ વિદ્યાર્થીઓમાં વિકાસ થાય છે એટલે કમ્પ્યુટેશનલ થિંકિંગ એવું નથી કે તમે કમ્પિટેશનલ થિંકિંગને ફક્ત કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો ને એના પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જે છે કમ્પ્યુટરની જે ભાષાઓ છે એની સાથે કનેક્ટ કરી શકો એવું નથી તો હવે આપણે સમજીએ કમ્પ્યુટેશનલ થિન્કિંગ અને નેશનલ એજ્યુકેશન પોલિસી એના વિશે શું કહે છે તો નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એ કમ્પ્યુટેશનલ થિંકિંગ એ બાળકોને તેમના માનસિક વિકાસમાં મદદરૂપ થવા માટે ઘણું મહત્વનું છે તેવી વાત કરે છે જેને સમજવાથી બાળકો અલગ અલગ સમસ્યાઓને હલ કરી શકે છે તો નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એમાં ઉપર કમ્પ્યુટેશનલ થિંકિંગ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને વાત કરવામાં આવી છે કે તે માનસિક બાળકોના માનસિક વિકાસ ઉપર પણ ઘણું ધ્યાન આપે છે અને આ જે પ્રોસેસ જે છે કમ્પ્યુટેશનલ થિંકિંગ એ પ્રોસેસ કરવાથી વિદ્યાર્થીઓમાં કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન એ લોકો પોતે લાવી શકે તેમ છે અને એ કરવાથી કયા કયા કૌશલ્યનો વિકાસ થાય છે તો એક છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલનો વિકાસ થાય છે સેલ્ફ લર્નિંગ કરતા થાય છે બાળકો બીજાના પર ડિપેન્ડન્ટ નથી રહેતા અન્ય લોકો પર નિર્ભર નથી રહેતા પણ પોતે જ એ સમસ્યા જે છે પોતે જ જે કામ કરવામાં જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ કેવી રીતે પોતાની આવડતને કૌશલ્ય દ્વારા કરવું એ વસ્તુ બાળકો સેલ્ફ લર્નિંગ દ્વારા કરી શકે છે ત્યારબાદ બાળકોનું જે કમ્યુનિકેશન સ્કિલ જે છે એકબીજાની સાથે વાતચીત કરવા માટેનો જે કૌશલ્ય છે એનો પણ વિકાસ થાય છે સ્ટેમ માઇન્ડસેટ નો વિકાસ થાય છે અને તર્ક અને વિવેચનાત્મક વિચારસરણી જે છે લોજિકલ અને ક્રિટિકલ થિંકિંગ એનો વિકાસ થાય છે હવે આપણે સમજીએ કે કોમ્પિટિશનલ થિંકિંગ અને કોડિંગ તો હમણાં આપણે જે ઉદાહરણ જોયા હતા ત્રણ ઉદાહરણ એમાં ક્યાંય આપણે એવું નહીં જોયું કે જેની અંદર કમ્પુટેશનલ થિંકિંગ અને કમ્પ્યુટર કોમ્પ્યુટેશનલ થિંકિંગને કમ્પ્યુટર સાથે આપણે કનેક્ટ કર્યું હોય તો હવે આપણે સમજીએ કે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ ફક્ત નોન ટેકનિકલી જ નથી સમજવાનું હોતું પણ એને આપણે ટેકનિકલી પણ થોડું સમજીએ કે કોડિંગ સાથે કમ્પ્યુટેશનલ થિંકિંગ કેવી રીતે રિલેટેડ રિલેટેબલ છે તો કોડિંગ શું છે તો કોડિંગ એ કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા છે અને જે કમ્પ્યુટરને કોઈ કમાન્ડ કોઈ આદેશ આપે છે કોઈ કાર્ય કરવા માટે તો આ સિમ્પલ લેંગ્વેજમાં કોડિંગને આપણે સમજ્યા કે કોડિંગ શું છે તો કોઈ કમ્પ્યુટરની અંદર ઘણા બધા જે કમાન્ડ હોય છે કમાન્ડને આપણે આ કમાન્ડ આપણે આપીએ છીએ ત્યારે કમ્પ્યુટર કોઈ કાર્ય કરી શકે છે તો એ કોઈ પણ કાર્ય કરવા માટે આપણે જે લેંગ્વેજીસ યુઝ કરે છે જે આપણે ભાષાનો ઉપયોગ કરે છે પ્રોગ્રામિંગ ભાષા એને આપણે કોડિંગ કહીએ છીએ કોડિંગ કરવા કે શીખવા માટે પણ કેટલાક કૌશલ્યો હોવા જરૂરી છે જેમ કે હમણાં અગાઉ વાત કરી હતી એમ પ્રોબ્લેમ સોલ્વિંગ કમ્યુનિકેશન સેલ્ફ લર્નિંગ આ બધી એકવીસમી સદીની કુશળતાઓ હોવી જરૂરી છે અને આ બધા કૌશલ્યો વિશે આપણે ઓલરેડી અગાઉના જેટલા પણ આપણા વેબિનાર થયા છે એની અંદર આપણે એ સમજી ચૂક્યા છે તો આવી રીતે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોડિંગ એ રિલેટેબલ છે અહીંયા એક ઇમેજ મૂકે છે જેના અંદર મેં બાઇનરી લેંગ્વેજ બાઇનરી ભાષા જે કમ્પ્યુટરની ભાષા છે એનો પણ અહીંયા ઉદ્દેશ કરેલો છે ફોટો અહીંયા આ રીતે મૂકેલો છે એટલે કમ્પ્યુટર જે છે એ ઘણી બધી પ્રોગ્રામિંગ ભાષાઓને સમજે છે અને એ પ્રોગ્રામિંગ ભાષાઓ કમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટેનો કમાન્ડ આપે છે કોઈ આદેશ આપે છે કમ્પ્યુટેશનલ થિંકિંગ અને સ્ક્રેચ તો આપણે અગાઉના આપણા જે સત્રો થયા છે સેશન થયા છે એની અંદર આપણે સ્ક્રેચ વિશે સમજ્યા છે આઈડિયાથો નેકાતોન વિશે સમજ્યા છે અને આપણે જેન્ડર વિશે પણ સમજ્યા છે કરિયર વિશે સમજ્યા છે તો એવી જ રીતે કમ્પ્યુટિશનલ થિંકિંગ જે છે એને આપણે સ્ક્રેચ સાથે કેવી રીતે જોઈએ છે તો આપણને ખ્યાલ છે કે સ્ક્રેચની અંદર આપણે કોડિંગ પરફોર્મ કરીએ છીએ આપણે કંઈ લેંગ્વેજ આપણે કંઈ બ્લોક બેઝ લેંગ્વેજ એની અંદર બ્લોક બેઝ આપણે પદ્ધતિ યુઝ કરીએ છીએ કોડિંગ કરવા માટે તો કોમ્પિટિશનલ થિન્કિંગની અંદર આપણે સ્ક્રેચને હવે સમજીએ તો સ્ક્રેચ સાથે કોમ્પિટિશન થિંકિંગ કેવી રીતે રિલેટેડ છે તો સ્ક્રેચની અંદર પણ આપણે શું કરે છે કે કમ્પુટિશનના વિચારસરણીનો ઉપયોગ કરે છે સમસ્યાનું પણ આપણે એની અંદર વિઘટન કરીશું લોજિકલ અને વિવેચનાત્મક વિચારસરણી પણ વાપરીશું ને છેલ્લે એલ્ગોરિધમિક થિંકિંગ કરીશું તો આ બધી વસ્તુ સ્ક્રેચમાં પણ એ જ વસ્તુ આવરી લેવામાં આવે છે જ્યારે આપણને સ્ક્રેચની અંદર કોઈ નાનો સરખો એક પ્રોગ્રામિંગ કોઈ કોડિંગ કરવા માટે આપણને કહેવામાં આવે છે ત્યારે આપણે પણ આ ચારે ચાર પ્રોસેસમાંથી પસાર થઈએ છીએ કે સૌથી પહેલા તો આપણે જે સમસ્યા જે છે આપણી કે આપણે શું બનાવવું છે અંદર કોડિંગ શું કરવું છે એના માટે આપણી બધી આપણી સમસ્યાને આપણે અલગ નાના નાના ભાગોમાં વિભાજિત કરી દઈએ છીએ કે મારે કે મારે આની અંદર જે પેલું બિલાડી છે એ બિલાડીને મારે ચલાવવી છે તો ચલાવવા માટેનું જે કોડિંગ હશે એ કોડિંગને તમે આઈડેન્ટિફાઈ કરશો અંદર શોધશો કે મારે બિલાડીને ચલાવી છે તો એના માટેનું કયું કોડિંગ હું આની અંદર વાપરીશ તો એ રીતે તમે બધા જે કોડિંગ છે એ બધા કોડિંગને તમે અલગ અલગ વિભાજીત કરો છો તો એ આખી જે કોમ્પિટિશનલ થિંકિંગ જે છે એ પણ સ્ક્રેચ સાથે આવી જ રીતે રિલેટેડ રિલેટેડ છે કે સ્ક્રેચ એક વિચાર પછી અહીંયા સમસ્યાનું વિઘટન કરવું લોજિકલ અને વિવેચનાત્મક વિચારસરણી અને એલ્ગોરિધમિક થિંકિંગ તો આ ચારે ચાર પ્રોસેસમાંથી સ્ક્રેચ પણ પસાર થાય છે તો આપણે એક સિમ્પલ એક ઉદાહરણ સમજી જે કોમ્પ્યુટિશનલ થિંકિંગની અંદર અને સ્ક્રેચ બંનેને સમજવામાં આપણને મદદરૂપ થશે અને ખાસ તો આપણે અત્યારે સ્ક્રેચ ઉપર પણ ભાર મૂકે છે જેથી વિદ્યાર્થીઓમાં જે ટેકનિકલ સ્કિલ્સ જે છે એનો વિકાસ થાય અને એટલા માટે આપણે કમ્પ્યુટર થિંકિંગની સ્ક્રેચને કેવી રીતે જોઈએ છે તો એક ઉદાહરણ લીધું છે મેં કે આપણે કોઈ પણ એક ગણિતનો દાખલો ઉકેલવો છે જે આપણે સ્ક્રેચની અંદર ઉકેલવા માંગીએ છીએ તો સૌથી પહેલા આપણે સમસ્યાનું આપણે વિઘટન કર્યું બરાબર સમસ્યાનું વિઘટનમાં શું કરીશું આપણે કે આપણે આ જે સમસ્યા જે છે ગણિતનો દાખલો ઉકેલવાની એ સમસ્યાને મેં ચાર ભાગમાં વિભાજીત કરી કે સૌથી પહેલું જે આપણું ડિકમ્પોઝિશન કોમ્પ્યુટેશન થિંકિંગનો જે પહેલો સ્ટેપ છે વિઘટનનો વિઘટન તો સરવાળો ગુણાકાર અને ભાગાકાર તો મારે શું પરફોર્મ કરવું છે દાખલો તો કરવાનો છે સ્ક્રેચમાં મારે ગણિતનો દાખલો કરવાનો છે પણ સ્ક્રેચની અંદર આ ગણિતના દાખલા માટે મારે કયો દાખલો કરવાનો છે સરવાળો કરવાનો છે બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર તો એ જે મેં સમજ્યા છે એનું સૌથી પહેલાં ડીકમ્પોઝિશન કર્યું એનું વિઘટન કર્યું હવે હું સમસ્યાને આગળ લઈ છું અને એની અંદરથી વિચાર્યું કે ચારે ચાર વસ્તુ નથી કરી પણ હું કોઈ પણ બે વસ્તુ કરવા છું જે સરવાળો અને બાદ બાકી હવે હું આગળ એનું પેટર્ન રેકોગ્નિશન કરીશ બરાબર તો પેટર્ન રેકોગ્નિશનની ની અંદર હું સૌથી પહેલા સમાનતા જોઈશ કે મારે આ જે દાખલો ઉકેલવાનો છે એ દાખલો ઉકેલવામાં કઈ કઈ સમાનતાઓ રહેલી છે તો પહેલું તો નંબર

તો આપણે ગુણાકાર ભાગાકાર વિશે નહીં વિચારીએ ગુણાકાર ભાગાકાર માટેના વિશે પણ નહીં વિચારીએ ગુણાકાર ભાગાકાર માટેના ઓપરેટર્સ વિશે પણ કે કે છે નહીં અવેલેબલ અને આપણે ઉપર ઉપર વધારે વધારે ધ્યાન આપીશું ફોકસ કરીશું તો તે છે સરવાળો અને બાદ બાકી અને હવે આપણે એની સ્ટેપ બાય સ્ટેપ સૂચિ બનાવીશું સ્ટેપ બાય સ્ટેપ એક યાદી બનાવીશું જે વિગતવાર હશે અને એ આપણે એને આપણે એલ્ગોરિધમિક થિંકિંગ કહીએ છીએ તો સ્ટેપ વન શું થશે કે આપણે સ્ક્રેચમાં સૌથી પહેલા તો વેરિયેબલ્સ બનાવવા પડશે વેરિયેબલ્સ બનાવીશું ત્યારબાદ આપણે એની અંદર આપણા જે સ્પ્રાઇટ્સ જે છે સ્પ્રાઇટ્સને આપણે જો એડ કરવાના હોય તો સ્પ્રાઇટ્સને આપણે એડ કરીશું ત્યારબાદ આપણે એમાં અલગ અલગ કોડિંગ જે આપણા કોડિંગ જે છે ઓપરેટરના મદદથી આપણે જે કોડિંગ કરવાના છે એ કોડિંગને આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ગોઠવીશું અને ત્યારબાદ આપણે સરવાળો ને બાદ બાકી છે એ આપણે કરી શકીશું તો એની સ્ટેપ બાય સ્ટેપ યાદી થઈ જે આપણે કોઈ પણ વ્યક્તિને સમસ્યાનું સોલ્યુશન આ છે તો વ્યક્તિને જ ખ્યાલ આવી જશે કે આ જે સમસ્યા સોલ્યુશન કેવી રીતે લાયા છે તો ચાલો હવે આપણે કમ્પુટેશનલ થિંકિંગ અને સ્ક્રેચ જે છે એનું આ જે ઉદાહરણ આપણે લીધું છે કે ગણિતમાં દાખલો ઉકેલવો છે એ આપણે સ્ક્રેચની અંદર કરીએ અને સમજીએ કે કેવી રીતે આપણે સાથે જોઈ રહ્યા છે તો હવે આપણી જે સમસ્યા હતી જે સમસ્યાની આપણે વાત કરી હતી કે આપણે સ્ક્રેચની અંદર દાખલો કરવાનો છે અને ત્યારબાદ એનું વિઘટન કર્યું વિઘટનની અંદર આપણે કીધું કે સરવાળો ગુણાકાર બાદ બાકી ભાગાકાર છે પણ એમાંથી આપણે જે લઈશું એ ફક્ત સરવાળો અને બાદ બાકી લેવાના છે અને ત્યારબાદ એની જે પ્રોસેસ હતી કે આપણે પેટર્ન રેકોગ્નિશન કર્યું એપસ્ટ્રેકશન કર્યું એપસ્ટ્રેકશનની અંદર આપણે શું વિચારવાના હતા કે જે વધારાની જે બાબતો છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ પણ આપણે જેની પર ફોકસ કરવાનો છે જે જે બાબત આપણે ગુણ સરવાળોને બાદબાકી કરવાનો છે એના કોડિંગ ઉપર આપણે વધારે ધ્યાન આપીશું તો એને આપણે ધ્યાનમાં લઈશું અને બાકીની જે વિચારણાઓ જે છે બાકીનું જે આપણે વિચારીએ છીએ એને આપણે રિમૂવ કરી દઈશું આપણે એને એપસ્ટ્રેક કરી દેવાના છે અને હવે એના બાદ આપણે જેની એની એલ્ગોરિધમિક થિંકિંગ ને એલ્ગોરિધમિક થિંકિંગમાં આપણે વિચાર્યું હતું એ પ્રમાણે આપણે એની સ્ટેપ બાય સ્ટેપ જે સૂચિ છે એ બનાવવાના છે કે સ્ટેપ વનની અંદર સૌથી પહેલાં આપણે વિચાર્યું હતું કે આપણે વેરિયેબલ બનાવવા પડશે તો હવે એ જે સ્ટેપ વન જે છે વેરિયેબલ બનાવવાના તો એ વેરિયેબલ આપણે અહીંયાથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો વેરિયેબલમાં તમે જશો ત્યાં તમને પહેલું જ દેખાશે મેક અ વેરિયેબલ અને ત્યાં હું નામ આપું છું નંબર

સબટ્રેકશન માટે પણ એક વેરિયે બનાવીશ તો આ રીતે મેં ચાર વેરિયે બનાવે છે વેરિયે બનાવવાની જરૂર કેમ પડે છે કેમ કે વેરિયે એ શું કરે છે આપણે જે એક જેરિયે નામ છે બરાબર તો જરૂર આપણે એટલા માટે પડે છે કે આપણે એની અંદર કોઈ વેલ્યુને સ્ટોર કરાવવાની છે કોઈ વેલ્યુ ને અંદર આપણે મુકાવડાવાની છે જે આપણને પ્રેઝન્ટ કરે છે તો એટલા માટે આપણે વેરિયેબલ બનાવ્યા છે અહીંયા આપણને થોડો લુક સારો દેખાય એના માટે હું બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી દઉં છું અને આપણને વિઝિબલ થાય તો હવે આ રીતનું દેખાય છે નંબર વન નંબર ટુ એડિશન અને સબટ્રેક્શન હવે આપણે એનું કોડિંગ પરફોર્મ કરીએ તો સૌથી પહેલાં તો આપણે કોઈ પણ પ્રોગ્રામને સ્ટાર્ટ કરતા પહેલાં આપણે ઇવેન્ટમાં જઈને આ કમાન્ડ આપીએ છીએ કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે બરાબર હવે સૌથી પહેલું શું થશે કે જે આ કેટ જે છે આ જે બિલાડી છે એ પહેલાં પૂછશે કે આસ્ક નંબર

ત્યારે મારે એ એડ નંબર વનની જે વેલ્યુ જે છે અહીંયા હું જે રકમ નાખીશ જે પણ રકમ નાખીશ એ રકમને મારે નંબર વનમાં સ્ટોર તો કરવી પડશે બરાબર તો એના માટે હું ફરીથી વેરીએબલમાં જઈશ અને વેરિયેબલમાં એક આ કમાન્ડ છે સેટ એડિશન ટુ જીરો એવું લખેલું છે તો એની જગ્યાએ હું શું કરીશ સેટ કરીને નંબર વન મૂકી દઈશ અને નંબર વન મૂક્યા બાદ સેન્સિંગમાં જઈશ ફરીથી અને સેન્સિંગ માં એક આન્સર નામનું છે કમાન્ડ એને કોડ એને હું પસંદ કરીને અહીંયા લગાડી દઉં છું આ કોડિંગ નો અર્થ એવો થાય છે કે હું નંબર 1 ની જે વેલ્યુ જે છે એ હું અહીંયા જ્યારે લખું છું જે રકમ હું અહીંયા લખું છું એ રકમ ને પછી એ નંબર 1 માં અહીંયા સ્ટોર કરી દેશે આન્સર એ એનું કોડિંગ છે બરાબર તો અહીંયા એને સ્ટોર કરી દેશે તો એડ નંબર 1 કરું છું અને હું જોઈ લઉં કે ત્યાં થાય છે કે નહીં તો તમે અહીંયા જોઈ શકો છો કે પાંચ નંબર એડ થઈ ગયો છે મેં પાંચ નંબર એડ કર્યો અને અહીંયા નંબર વન ની અંદર તમને પાંચ નંબર દેખાય છે તો સેમ એવી જ રીતે હવે આપણે જે એડ નંબર વન કર્યું છે એવી જ રીતે આપણે હવે એડ નંબર ટુ કરી દઈશું તો વેરિયેબલમાં હું જાઉં છું અને ત્યારબાદ ફરીથી આસ્ક વાળું કમાન્ડ પસંદ કરું છું અને ત્યાં ફરી હું લખી દઈશ એડ નંબર ટુ અને એવી જ રીતે અહીંયા જે કોડિંગ આપણે પરફોર્મ કર્યું એવી જ રીતે હવે નંબર વનની જગ્યાએ હું નંબર ટુ એડ કરીશ સેન્સિંગમાં જઈશ અને પછી એને આન્સરમાં મૂકી દઈશ હવે આપણે ચેક કરી જોઈએ કે કેવી રીતે એ વર્ક કરે છે એડ નંબર વનની અંદર હું લખું છું દસ અહીંયા એન્ટર ક્લિક કરીશ હવે આપણને નંબર વનમાં દસ દેખાય છે હવે પૂછે છે મને એડ નંબર ટુ તો એડ નંબર ટુની ની અંદર હું પચીસ લખું છું પચીસ લખ્યા બાદ અહીંયા હું એન્ટર કરી દઈશ એટલે તમે જોશો કે નંબર વનની વેલ્યુ પણ સ્ટોર થઈ ગઈ દસ અને નંબર વેલ્યુ પણ અહીંયા એને રકમ જે છે એ લઈ લીધી છે પચીસ હવે મારે શું કરવાનું છે નંબર વન અને નંબર ટુ એનો જે સરવાળો હોય એ સરવાળો એડિશનની અંદર દેખાવો જોઈએ અને એવી જ રીતે પછી સબટ્રેક્શનમાં એની બાદ બાકી દેખાવી જોઈએ હવે હું એ આગળનું જે કોડિંગ છે એડિશન વાળું છે કોડિંગ જે છે એના માટે હું વેરિયેબલમાં જઈશ અને વેરિયેબલમાં જ એને સેટ કરીશ સેટની અંદર તમે જોશો સેટ એડિશન એ આવેલું છે જો ના હોય તો તમારે અહીંયાથી ડ્રોપડાઉનમાંથી પસંદ્રોપડાઉનમાંથી એડિશન ને સિલેક્ટ કરી દેવાનું છે હવે આપણે ઓપરેટર્સની અંદર જઈએ અને ઓપરેટર્સની અંદર તમે જોશો તો પહેલું જ છે આ રીતનું એને આપણે લેવાના છે અને એની અંદર આપણે કોનો સરવાળો કરાવવાનો છે તો બે વેરિયેબલ જે આપણે અહીંયા બનાવ્યા હતા નંબર વન અને નંબર ટુ તો નંબર વન અને નંબર ટુને આપણે અહીંયા સ્ટોર કરી દઈએ તો નંબર 1 આ રીતે સ્ટોર કર્યો મે અને બીજીતે નંબર 2 ને સ્ટોર કરી દીધો છે અને આ બંને જે વસ્તુ છે એ બંને વસ્તુને હું અહીંયા સેટ એડિશન એમાં હું લગાડી દઈશ તો આ રીતનું કોડિંગ એ પરફોર્મ થશે હવે આપણે જોઈએ કે આ જે સરવાળો છે એ થાય છે કે નહીં તો સૌથી પહેલા પૂછો છે મને કે નંબર્સને એડ કરવાનું કે છે મેં અહીંયા નંબર લખ્યા સિક્સટી સેવન એન્ટર કરું છું હવે હું નંબર નંબર લખીશ બીજો એડ પૂછે છે તો હું હું લખી દઉં છું અને પછી એને અહીંયા એન્ટર કરું છું તો હવે જોશો એનો સરવાળો થઈ ગયો છે વન ફિફ્ટી ટુ બરાબર હવે સેમ જે કોડિંગ આપણે અહીંયા પરફોર્મ કર્યું એડિશન માટે એ સેમ વસ્તુ આપણે હવે કરવાના છે સબટ્રેક્શન માટે અને એના માટે હું અહીંયાથી સબ ટ્રેક્શન સિલેક્ટ કરી દઈશ અને પછી ઓપરેટર્સમાં જઈશું ઓપરેટર્સની અંદર આપણને બાદ બાકી માટેનો કમાન્ડ આપેલો છે તો બાદ બાકી પણ આપણે કોની કરાવવાની છે નંબર વનની ઓછા નંબર ટુની તો એના માટે વેરિયેબલમાં જઈશ અહીંયાથી નંબર વન ક્લિક કરીશ અને પછી હું નંબર ટુ ક્લિક કરીશ અને ત્યારબાદ આ બંને વસ્તુ જે છે એ બંનેને આ રીતે એટલે જે આખી આખી વસ્તુ છે આખી આખું કોડિંગ જે છે એને હું આ રીતે અહીંયા મૂકી દઉં છું તમને એનું અહીંયા એડિશનમાં સરવાળો થઈ ગયો છે છ વત્તા પાંચ અગિયાર અને સબસ્ટ્રેકશનમાં એની બાદ બાકી થઈ ગઈ છે તો તમે છ ઓછા પાંચ તમને એક અહીંયા જોવા મળશે તો આ રીતે નંબર વન નંબર ટુ જે વેલ્યુ સ્ટોર કરે જે રકમ સ્ટોર કરે છે જે રકમને અહીંયા સંગ્રહ કરે છે એ જ રકમનું પછી એડિશન એટલે અહીંયા સરવાળો થાય છે અને એવી જ રીતે એનું સબટ્રેક્શન એટલે અહીંયા બાદ બાકી થાય છે આ બહુ સિમ્પલ આપણે કેલ્ક્યુલેટર બનાવ્યું છે કે નંબર વન છ નંબર ટુ પાંચ તો છ વત્તા પાંચ એડિશનમાં સરવાળો અગિયાર અને સબટ્રેક્શનમાં છ ઓછા પાંચનું બાદ બાકી એક થાય છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો આવી જ રીતે આપણે ગુણાકાર અને ભાગાકાર કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકાય તો અહીંયા આપણે ગુણાકાર અને ભાગાકાર કરવું હોય તો એ પણ એકદમ સહેલું છે તો એના માટે સૌથી પહેલા આપણે શું કરી દઈશું એક બનાવી અને એની 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 અંદર અંદર આપણે આપણે વેલ્યુ સ્ટોર કરાવવાની છે કે ગુણાકાર તો મલ્ટિપ્લાય લખીશું બરાબર એને આપણે ઇંગ્લિશમાં મલ્ટિપ્લિકેશન કહીએ છીએ બરાબર એટલે મલ્ટિપ્લાયમાં અહીંયા એક વેરિયેબલ બનાવ્યું છે વેરિયેબલ શા માટે બનાવે છે કે કોઈ પણ રકમ ને કોઈ પણ વેલ્યુને

હવે આપણે શાનું કરવાના છે ડિવિઝન માટેનું એટલે કે ભાગાકાર માટેનું તો ભાગાકાર માટે પણ આવી જ રીતે કરીશું એડિશન સબ્રૅક્શન મલ્ટિપ્લાય હું પસંદ એટલે ભાગાકાર અને હવે ઓપરેટર્સમાં જઈશું ઓપરેટર્સની અંદર તમને ભાગાકાર માટેનું આ સિમ્બલ આપેલું છે આ કોડિંગ આપેલું છે અને જેમાં હું હવે વેલ્યુને સ્ટોર કરવાની છું તો વેલ્યુ કઈ છે નંબર વન નંબર વન ભાગ્યા નંબર ટુ અને જે આખે આખું આ કોડિંગ છે એ કોડિંગને પછી હું અહીંયા એડ કરી દઈશ હવે આપણે જોઈએ એક એક કેવી રીતે કામ કરે છે સ્ટાર્ટ કરું છું એડ નંબર વન પૂછે છે એટલે હું અહીંયા લખું છું છ હવે મને પૂછશે એડ નંબર ટુ એટલે હું અહીંયા લખું છું બે છ અને બે નંબર વન છ હતો નંબર ટુ બે એનો સરવાળો આઠ થાય છે એનું બાદ બાકી થાય છે ચાર એનું મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર થાય છે બાર અને એનો ભાગાકાર થાય છે ત્રણ તો એક સિમ્પલ ઉદાહરણ હતું કે આપણે કેવી રીતે કોમ્પ્યુટેશનલ થિંકિંગને સ્ક્રેચ સાથે સમજીએ છીએ અને દરેક વિદ્યાર્થીઓ માટે આ જે આપણે આજે જે આ શીખ્યા છે કોમ્પ્યુટેશનલ થિંકિંગના જે ચાર ઘટકો કયા કયા હતા તો ચાર ઘટકોમાં આપણે ડીકમ્પોઝિશન કર્યું છે પેટર્ન રેકોગ્નિશન કર્યું છે ત્યારબાદ એબસ્ટ્રેક્શન કર્યું અને સેમ એવી જ રીતે આપણે આગળ એનું એલ્ગોરિધમ એક થિંગી એટલે કે સ્ટેપ બાય સ્ટેપ સૂચિ બનાવી છે અને આ ચારે ચાર પ્રોસેસને આપણે સ્ક્રેચ સાથે પણ સમજ્યા છે કે સ્ક્રેચમાં કેવી રીતે આપણે આ ચારે ચાર ભાગોને આપણે જોઈએ છે તો અત્યારે તમારા બધા માટે એક ટાસ્ક એ પણ રહેશે કે તમારે આ જે કોડિંગ અહીંયા શીખ્યા છો એ સેમ કોડિંગ તમે તમારા શાળામાં સ્ક્રેચ ઉપર એને પરફોર્મ કરજો સ્ક્રેચ ઉપર એને કરજો એકવાર તો તમારા કોમ્પિટિશનલ થિંકિંગની જે સમજ છે એ વધારે સારી રીતે તમે લઈ શકશો થેન્ક યુ